હરિ ઓમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ભંડેરણ બધાય ની આજે સ્વામીજી આવ્યા હતા તમને ભંડેરણ થાય કે તમે લાભ લ્યો એકલા એકલા ને અમને તો કોઈ કે કઈ લાભ જ ના લેવડાયો તમે કે એવું થોડું હાલે કઈ ના ભંડેરણ ની લાભ તો લેવડાવો જોઈએ ને લાભ દેવો જોઈએ ને સ્વામીજી ની હરતા વા હેઠ લેસ્ટર લેવા ગયો એટલી ખબર ને એટલી આપણે જાણવું બરાબર ને હા ખબર હોય તો જાણવાનું કઈ જરૂર નથી જો ખબર પડતી હોય તો ખબર કઈ પડતી નથી કે આનું આનું શું છે આ બધું ખેલ શું છે આ સંસાર શું છે સંન્યાસ શું છે ભગવાન શું છે કઈ કઈ ખબર જ નથી કોઈ વસ્તુ ને સ્વામીજી તમે તમે કઈ કયો કે આમાં હું કઈ રીતે છે આમાં જીવાય કે જીવવું કઈ રીતે બસ આપડે છે ને બહુ બ્રહ્મ ની ભગવાન ની બહુ જાજી વાત નથી કરવી આપણે પ્રાર્થના છે એ પ્રાર્થના બોલીએ ને એમાં થોડુંક આપણે ખ્યાલ આવી જાય એટલે આપણું જીવન થોડુંક સરળતાથી આવે ભગવાન તો પેલા તો આનંદ ની વાત કે ભાઈ જે માણસ ને જેવું ગમતું હોય એનાથી ગોતી દે તો અમારે લખણસિંહભાઈ ને મેં સંપર્ક કર્યો હતો ભાઈ હું આવ્યો અહીંયા તો એવા તો મેં 60 જણા નો સંપર્ક બધાને જાણ કરી લાખણસિંહભાઈ ને કદાચ વધારે એમાં રસ આવ્યો હતો એટલે ગાઉ ધંધો છોડીને બધું ને આવ્યા અને ખુબ આનંદ કરી અમે બે ચાર દિવસ અને આનંદ કરવા માટે ભગવાને આપણને માણસ નો જન્મ આપ્યો ને મોકલ્યા એમાં જો આનંદ ન કરી શકીએ તો આપડા ડગલન પગલે યાતનાઓ ને દુઃખ ને પીડા ને મુસીબતો ને હેરાનગતિઓ ને આ બધું આવે તો ઈ તો બધું આવવાનું છે પણ એમાં એમાં થોડીક ધરપત કેમ રહીએ તો શાંતિ કેમ રહી આવશે તો બધું કઈ એમ કે સત્સંગ કરી બધું જીવ જાય તો અમારે ગુરુજી ની ચાર પ્રાર્થનાઓ છે એક પ્રાર્થના છે એના ઉપર આપણે થોડોક સત્સંગ કરીએ ચાર તો બહુ લાંબુ થઈ જાય પણ એક કરીએ તો એમાં ઘણું થઈ જાય એમાં માણસે સુખ શાંતિ થી જીવવું હોય તો કેવી રીતે રહેવું બસ એટલું થોડુંક એ એની જાણે ને એની અમલવારી કરે તો એના જીવનમાં થોડી શાંતિ આવી જાય તો આપણે એ પ્રાર્થના ને હારે થોડું ખોલતા જાઉં હું આપણે 10-15 મિનિટ આપણે સત્સંગ કરીએ આપણે અને એ બધું છે એ ગુરુ મહારાજ નું છે આપણું એમાં કઈ છે જે કઈ વિદ્યા છે એ બધી ગુરુ ની છે જે કઈ સંપત્તિ આપી એ આપણા મા બાપ અને એની આપણને આપી એની દયાથી આપણે આ જગતમાં આવ્યા તો એમાં આપણું કઈ છે નહીં એટલે કઈ ગર્વ કરવા જેવું છે નહીં અને ગર્વ કયો સોય ન રહાયો તો પ્રાર્થના છે અબ સોંપ દિયા સબ ભાર તુમ્હારે હાથો મેં હે જીત તુમ્હારે હાથો મેં ઓર હાર તુમ્હારે હાથો મેં એટલે શરણાગતિ ની વાત આવે એક ગ્રહસ્થિમાં વ્યવહારમાં જો રહેવું હોય તો ઘર માંડે તો બાઈ ને ભાઈ બે હોય તેમાં શરણાગત કોણ થાય કોણ શરણાગત થાય તો કે ભાઈ બાઈ એ શરણાગત થવું જોઈએ પછી તો ભાઈ પણ શરણાગત થવા માંડે ટાઈમ જાય પછી પછી વાંધો ના પેલા તો એવી રીતે હાલે પણ જો એકાદે પગ ભરાવે તો નંબર પડતો અહીંયા એમ કે એક અબ સોંપ દિયા મનુષ્ય પણ એમ કે ભાઈ મેં ઘણો ઘણો પુરુષાર્થ કર્યો ઘણી મારી બુદ્ધિ હલાવી ઘણા પગ પસાડ્યા પણ મારે જોઈએ એવી શાંતિ મને મળી નહીં એટલે એમ કે હવે અબ સોંપ દિયા હવે હું તમારે શરણે છે થાકીને હારીને મેં તો મારે મહેનત કરવી હતી એટલે કરી દીધી અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર મારા જીવનમાં સુખ આવે દુઃખ આવે સહેલી આવે આનંદ આવે આ છે તે બધું તારે શરણે બધું બધું તારે શરણાગતિ મારું જીવન આખું તમને હોપી દીધું પછી હવે મારું હું રહ્યું કઈ નહીં મારું કઈ ન રહ્યું અબ સોંપ દિયા સબ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં
હે જીત તુમારે હાથો મેં, હે હાર તુમારે હાથો મેં. પછી તું જીતાડ કે હરાવ, કારણ કે અહીં વ્યવહારમાં તો ડગલે પગલે જીત ને હાર તો હવે જો હું માલિક થઉં તો હેરાન ગતિ, જીતું તો હું મેડી ઉપર ચડી રેડ્યું નાખવા પડ્યું, અને હારું તો ઘેર મરી ગયા મરી ગયા. તો હવે તારા જાથમાં હોય અને તારે જ નક્કી કરવાનું, તો પછી મારે હું મારે કઈ કઈ. યદિ માનવ કામ જે જન્મ મિલે તો તવ ચરણો કા પૂજારી બનો. ઓકે, કે મારા ઉપર તારી એટલી બધી કૃપા કે માણસનો જન્મ ત્યાં આપી દીધો, નકર 84 લાખ યોનિમાં પશુ પંખી જીવ જંતુ આ તે બધાય હવે કેવી રીતે જીવન જીવી આપણે બધા જોઈએ ને, એને છોડો તો છૂટે, પૂરો નાખો તો ખાય, પાણી કરો તો પાણી પાણી પીએ. જયારે આપણું જીવન કેટલું ભગવાને આનંદ રૂપ આપ્યું, જે કઈ તમારા જીવનમાં આનંદ કરો બધો કરી શકો. તો કે માનવનો જન્મ દીધો તો પછી જરાક થોડીક બુદ્ધિ આપી તો પછી પૈસાદાર થઈ જાઉં ને આ કરી લઉં ને ઓલું કરી લઉં ને આમ કરી લઉં ને આવો બની જાઉં ને ઓલે આમ કર્યું તો આમ કરી જાઉં, એમ નહીં. તવ ચરણો કા પૂજારી બનું, કે તે જે મારા ઉપર દયા ને કૃપા કરી એનો મારે ઋણ તો ચૂકવવું પડીએ. જે રીતે કોઈ મંદિરમાં પૂજારી છે એ કાયમ સવાર બપોર ના હાંજ પૂજા કરે, એવી રીતે મારે પણ તારી પૂજા કરવાની છે, તારો પૂજારી થાવ. પૂજારી નો અર્થ છે તને યાદ કરું કે તે મારા ઉપર એટલી બધી કૃપા કરી, આવું મને સુંદર જીવન આપ્યું, આનાથી બીજું વિશેષ શું જોઈએ. તવ ચરણો કા પૂજારી બનું, પૂજારી બનું. પછી ઈસ પૂજન કી એક એક જગ કા હે તાર તુમારે હાથો, પછી હું ગાય ને તારી પૂજા કરું, શ્લોકો બોલીને પૂજા કરું, યોગ કરું, ભક્તિ કરું, જ્ઞાન કરું, કર્મ કરું, એ બધા નો તાર તો તારી પાસે છે. જેવી રીતે કોઈ કઠપુતલી નો ખેલ કરતું હોય તો જોવા વાળા ને કઠપુતલીઓ દેખાય, ભાઈ આમ નાચે આમ કરે આમ કરે, પણ એને નચવા વાળો તો એની ઉપર જાંગળી વાળો. એવી રીતે આપણો પણ હરેક તાર જે છે એ બધો ઈશ્વરના હાથમાં છે. તો એ તાર ની હારે તાર થઈને એક તાર થઈને એક તાર થઈને એ જેમ મને જેમ કરે એવી રીતે હું તારી પૂજા કરું. પછી કીધું કે યદિ કેદી તરીકે તું મને જન્મ આપ, એટલે કે યદિ બાળકા જન્મ તો આવી ગયો પણ પછી જો હું કઈ સમજું નહીં અને કેદી તરીકે આવું જીવનમાં તો કેદી તરીકે પણ તું મારો જ રક્ષણહાર છે, તું મારો જ રક્ષણહાર છે. જેવી રીતે કોઈ કેદ ની અંદર કોઈ કેદી હોય તો જેલર કે એનો જે સિપાઈ છે એ જેવી રીતે એનું મેન્ટેનન્સ કરે ને, ટાઈમે ખાવા આપે, ટાઈમે એને બહાર કાઢે અંદર કાઢે, એ રીતે અહીંયા બધું એ તારી પાસે તારી રીતે જ છે, તું જ બધું પુરવાર કરે. આમાં મારી કોઈ એવી કોઈ કોઈ શક્તિ કે એવું કઈ નથી કે જેથી કે હું બધું કરી લઉં આ કઈ. યદિ માનવ કા મુજે જન્મ મિલે તો તવ ચરણો કા પૂજારી બનું, ઇસ પૂજન કી એક એક રગ કા હે તાર તુમારે હાથો મેં, ઇસ જીવન કા સો ભાર તુમારે હાથો મેં. એટલે મેઈન વસ્તુ તો એ જ સોંપી દીધું, સોંપી દીધું જીવન, શરણાગતિ, ટોટલ શરણાગતિ. પછી કે મુજ મે તુજ મે બસ ભેદ યહી, તારામાં અને મારામાં ભેદ શું છે? તો કે મેં હું સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો, હું આ સંસારના હાથમાં છે. ભાઈ આમ જીવું ને આવી રીતે જીવું ને સંસારના સુખ ને દુઃખ ને એનું ભારણ મારા માથે છે અને હું એ રીતે જીવું. જયારે તારી જીવવાની રીત આખી અલગ છે બધી, હું તો સંસારના હાથમાં છે. ભાઈ કુટુંબ કે આમ કરો, વ્યવહાર કે આમ કરો, હગાવાલા કે આમ કરો, મન કે આમ કરો, એટલે મને તો નચાવ્યા રાખે, હું કરું મારું જીવન આખું એમાં ને એમાં. એટલે હું સંસાર ના હાથમાં, તો કે હું અને સંસાર બે પછી તારા હાથમાં, બરાબર. મુખ્ય તો તું આવ્યો, પછી પછી તું આવ્યો, બસ આ ભેદ છે. મુજ મે તુજ મે બસ ભેદ યહી, કે મેં સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. એટલે ફરી ફરીને વાત આખી શરણાગતિ ઉપર આવે, અને શરણાગત તમે થઈ જાઓ તો પછી આમાં દુઃખ
દુઃખની ક્યાંય વાત આવી જતી. એક બાળક છે, એ મા બાપ ને શરણે જ છે ને, જ્યાં સુધી સ્વતંત્ર ન થાય ત્યાં સુધી શું ઉપાધિ છે, ખાવા પીવાથી માંડી માંદુ થાય, હાજુ થાય, આમ થાય, તેમ થાય, આનંદ કોઈ વસ્તુ જોતી હોય, પદાર્થ જોતા હોય, શરણાગત છે. મા બાપ લે આવી દે, મા બાપ ને કહે કે ભાઈ જરા કેવું પડે, ભાઈ આપ દેજે, ભગવાન ને કેવું પડે, પ્રાર્થના કરીએ ને આપણે, પ્રાર્થના કરવી પડે. પણ પ્રાર્થના કરવાની પણ રીત હોય ને પાછી, આપણે તો સવારે ખાન ને આખું જીવન માગવું માગવું માગવું, બીજું કઈ છે નહીં. એટલે ઓલે પણ પછી બેઠા હોય, માનો કે રાધા કૃષ્ણ હોય કે રામ સીતા હોય કે પાર્વતી, શું કે આવ્યા, અને ગમે એટલું દિયો તમે, થાકતા નથી, ઘટે હું ઈ જોતા નથી કે ભાઈ માણસ ઝૂંપડામાં ઝૂંપડા નથી જડતા, રેવાનું જડતું, ખાવાનું જડતું, ના અને એટલી સાહેબી આપી તો હજી દે સિવાય બીજી વાત. એટલે પછી પછી એનો ઠમઠો રે, એની માં કે હાલ દીકરા નાઈ લે, આમ કર મારો દીકરો ડાયો છે, લે ચોકલેટ આપું, એમ ન માને માં પછી હાથ પકડી તક તક આવી ડોર માં પછી પાસે પાણી નાખીને ધોવે. આપણા જીવન માં પણ ભગવાન ને એમ થાય કે આ અને મારા તરફ પ્રેમ તો છે અને આવું પણ ખરું, પણ હજી આ પ્રતિબંધો બધા આડા પીડ્યા, એમાં એને વિવેક થી તો આવતો નથી, હવે ધોકા ધોકાની બધા સમજે, ગયા પછી એને વૈરાગ્ય લાગે, અને વૈરાગ થી ધીરો 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 ભગવાન નો ટુકડો ટુકડો આવતો જાય. અને જે રીતે કોઈ લોહ ચુંબક ના એના ક્ષેત્રમાં કોઈ ખીલી આવીને કેમ અંતર ખેંચાઈ જાય લોહ ચુંબક, એવી રીતે ભગવાન ની હદ માં એક વાર આવી જાય, પછી આનંદ આનંદ, પછી આઈ રીએ કે વારીએ કે સુખ માં હોય કે દુઃખ માં હોય, બધે આનંદ જ્યાં હોય ગયા. તો પેલા તો આપણા વ્યવહારિક જીવન ની અંદર આપણે શાંતિ કેમ મળે, અને પછી જેવી રીતે કોઈ મેર ની અંદર એક દરવાજો મુખ્ય ખુલે, પછી બીજો ને ત્રીજો ને એમ કરતા 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 ધીરે ધીરે એ બધા ખુલતા જાય, માં આપણે ઉપાધિ કે કઈ બહુ શોધખોળ કરવાની જરૂર નથી. પેલા એકવાર હાલતો આપણી યાત્રા ચાલુ થઈ જવી જોઈએ, બસ એના માટે છે. બાકી જીવન તો ભગવાન બધા એને સુંદર આપ્યું, આનંદ રૂપ આપ્યું, બધું પ્રેમથી ભાવથી આનંદથી બધા ભગવાન નું ભજન કરે, અને વ્યવહાર નભાવે બધા નો પોતાનો જેટલી પોતાની કેપેસિટી હોય એ પ્રમાણે નભાવે, બીજાના દુઃખ જોઈને દુઃખી થાય, એના ઉપર ભાવ રાખે, પ્રેમ રાખે, આવું બધું તો એ હાલતું જાય બધું કાઢું. ને ભગવાન તો મોટો દયાળુ કૃપાળુ છે, તો બસ હવે સમજણ થી વિરક્ત, આમાં કઈ મૂકવાનું નથી, પકડવાનું નથી, ખાલી સમજવાનું છે. બાકી બધું મૂકીને તમે કઈ ગુફામાં ગયા જાવ, દાગીનો તો ભેરો ભેરો છે, મન મનરૂપી દાગીનો ભેરો, ન્યા નવો સંસાર ઉભો કરો, આશ્રમ નવો બનાવ્યો તો ન્યા સંસાર ઉભો કરીએ, પેલા તો ઘરમાં પાંચ ને સાચવા ના, પાંચસો ના પછી બધાને રાખવાના ને પછી બધા, એટલે એવું છે. પણ છતાંય સમજણ આવે તો 2000 હચવાઈ જાય, ને સમજણ તો એકય ન હચવાય, બે માણસને થસવાય, એકબીજાને આપણે સમજી શકતા નથી. આનંદ કરો, મોજ કરો, જે જગ્યાએ ભગવાન મૂક્યા ત્યાં પૂરેપૂરી નિષ્ઠાથી ફરજ બજાવીએ, આનંદ કરીએ, એટલે પછી પ્રમોશન મળતું જાય આગળ પછી મળે. તમે જે જગ્યા છે તમે પુરુષ તરીકે હોય, સ્ત્રી તરીકે હોય, બાળક તરીકે હોય, દીકરા તરીકે હોય, દીકરી તરીકે હોય, જે આપણે ફરજ આનંદ થી બજાવીએ, એનાથી આગળ પછી પગથિયું બીજું આવે, ત્રીજું આવે, પછી આવતા જાય ઓટોમેટિક. એટલે માને કે સ્વામીજી
કે અમારે મને અંદરથી તૃષ્ણા જાગી કે મારે કઈક સ્વામીજી પાસે મારે બીજું કઈ નથી પણ મને આમાં આમાં કેવી રીતે મારે આમાં જવું રાઈટ. એટલે એ સ્વામીજી બધા મળવા માંડ્યા, ઓટોમેટિકલી મળવા માંડ્યા, ભગવાન જ મળે બધા બધા બધી વસ્તુ છે ને એ આપણે આવતી જાય એમ ઘરે, નહીં તો અહીંયા વેલ્સમાં કોણ આવે પગલા થયા મજા આવે જલસો કરીએ ને આનંદ કરીએ ને તમને એમ કીધું આજે કરાવીએ બીજું તો હા કુદરતે આપણે કઈ નથી કર્યું કે હાલો ભાઈ આપણે આ બોલવું પણ એ કુદરતે આવી ગયો એટલે એ આવે કોણ પછી બસ આ જ છે આપણે બધા ભેરા જ છે ને બધા હું તો તમને બધા ભેરા જ રાખા કઈ જુદો કરતો જ નથી વાતચીત કરવી હોય તો પછી ઇન્સ્ટાગ્રામ માં કે આ તે કોન્ટેક્ટ કરે તમને લાગશે બધા કરી હે કઈ પ્રશ્ન મંજાવતા હોય કે અમે આ અટકાણા કે આ અટવાણા ગમે ત્યારે તમે કેજો એટલે પરમાત્માનંદગીરીજી મહારાજ અને આ આત્માનંદગીરીજી મહારાજ એ બંને ત્યાં જ છે એટલે તમને ગમે ત્યારે એ છે ને આપડે રાણાવાવ ને પેલો આપડે ખંભાળીયા વાળો રસ્તો જામનગર વાળો જામનગર વાળો જે રસ્તો છે ને ઈ રસ્તે છે ન્યા જ આવે છે એટલે રાણાવાવ થી ખાલી લગભગ 2-3 કિલોમીટર જામનગર રસ્તે એટલે ન્યા જ છે તો ન્યા છે બોડી મારેલ છે સાઈની છે એટલે ગમે ત્યારે ઈચ્છા થાય આવતા જતા નીકળતા આશ્રમની મુલાકાત લઈએ મળે મુલાકાત લેજો તમે ને સત્સંગ કરવાને મજા આવે ને બસ આ કઈક ટૂંકમાં છે ને ન્યા નિર્વાણ ધામ મતલબ શું કે આમાંથી નિર્વાણ આમાંથી બધું છે ને મુક્તિ જોઈએ છે એમ એ ખાસ મેઇન વસ્તુ એ એક જ છે બાકી એ તમે એમ કે ભણી આ મળી જાય કે ભણી ફલાણું મળી જાય કે એવું કઈ એમાં કઈ એવું નથી કઈ ન્યા તો સ્વામીજી કહે કે તો ઈ અહીંયા નહી દુકાન બીજી છે ઈ દુકાન બીજી એ આ નથી અહીંયા આ ના આનંદ છે બાકી ન્યા જો મૌન મંદિર છે મૌન મંદિર ની સગવડ છે એટલે તમારે મૌન માં રહેવું હોય તો તમને છે ને ન્યા સગવડ તમને કરી દઈએ એટલે આખું તમને તમારે પોતાને જ રહેવાનું ને તમારે સાધના કરવાની નીકળી ગયા કોઈ ઓલી આ કોઈ ભણી ને કે એ રીતે નહીં પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ છે બધા અનુભવી છે અનુભવી ઓછામાં કોઈ 5-6 લાગી ને કોઈ કઈ લાગ્યું ને કોઈ કઈ લાગ્યું પછી એટલે એ વાત આખી આનંદ કરીએ અમે પણ જયારે આવે ત્યારે એટલે એવું છે ભંડેરા ની તો પછી હવે પાછા મળ્યો એટલે અમારો સત્સંગ છે ને અમારો ચાલતો જ હોય કન્ટિન્યુઅસ ચાલુ જ હોય પણ 24 કલાક નું છે સત્સંગ આપણે ડેમોન્સ્ટ્રેશન કેમ ડેમોન્સ્ટ્રેશન હા તો હરિઓમ